हरिओम, जय श्री कृष्ण। सार्थक विद्या मंदिर ऑनलाइन एजुकेशन માં બાળ મિત્રોનું સ્વાગત છે। આપણે ગયા વિડિયોમાં અક્ષય ની વાત કરતા હતા અને ગંદકી ની વાત કરતા હતા કે અક્ષય ના દાદી અનિલ ના ઘર નું પાણી પીવાની ના પાડતા હતા। કેમ ના પાડતા હતા? તો કે અનિલ ના ઘરે કોઈ ને કોઈ બીમારી રહેતી હતી તે માટે। તો આપણે છેલ્લે ભણ્યા હતા કે તમારા મતે અક્ષય શું કરવું જોઈએ। તો તમારા મતે અક્ષય શું કરવું જોઈએ? તો કે પાણી તેનું પીવું જોઈએ નહીં। એના પછી છે કે કોણ નક્કી કરશે। હવે આ બીજી વાત કરવામાં આવી છે। પહેલા આપણે સમજો, કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે। કરશન મોટા કુટુંબમાંથી આવે છે। કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે। શું છે? કુટુંબમાં ખેતી અને બીજા મોટા કામ, પૈસાની બાબતનું કે અલગ અલગ બાબતનું મોટા કામ છે એ કોણ સંભાળે છે? તો કે તેના મોટા કાકા સંભાળે છે। કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે। કુટુંબના મોટા કાકા છે એ બધા નિર્ણયો મોટા કાકા જ લે છે। નાના મોટા જેટલા નિર્ણય હોય છે તે મોટા કાકા લે છે। એના પછી છે કે અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો। અત્યાર સુધી કરશન ક્યાં કામ કરતો હતો? તો કે ખેતરમાં જ કામ કરતો હતો। પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે। હવે તેને શું કરવું છે? તો એને કંઈક અલગ કરવું છે। એટલે અલગ એટલે ખેતર અલગ નથી કરવું, પણ ખેતરથી અલગ એને બીજું કંઈક કામ કરવું છે। તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે। તેને અલગ કામ કરવું છે એટલે કે શું અલગ કામ કરવું છે? તો કે તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે। બેંકમાંથી પૈસા ઉપાડવાના અને પૈસા લઈ અને અનાજ દળવાની ઘંટી લેવા માટે જવું છે। તેમના ગામમાં ઘંટી નથી। તેમના ગામમાં શું છે? તો કે ઘંટી નથી। જે ચક્કી હોય છે ઘઉં દળવાની અનાજ દળવાની, તે ચક્કી છે નહીં। કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે। કરશનને પોતાના પર વિશ્વાસ છે એટલે એના ઉપર એને વિશ્વાસ છે કે હું આ નવું કામ કરીશ એટલે મારા કુટુંબને ખૂબ જ ફાયદો થશે। પિતાજીને તો તેણે મનાવી લીધા છે। પિતાજીને તો કરશને તેના પિતાને તો મનાવી લીધા છે, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા તૈયાર નથી। આપણે ધારો કે તમારે કોઈ નવું કામ કરવું હોય કે ક્યાંય બહાર જવું હોય તો પેલા આપણે કોને સંભાળવા પડે, કોને મનાવવા પડે? તો પેલા આપણે પપ્પાને મનાવીએ છીએ। કોઈ પ્રવાસમાં જવું હોય કે કોઈ કઈ વસ્તુ લેવી હોય કે કઈ કામ કરવું હોય તો પેલા આપણે પપ્પાને સંભાળીએ છીએ। પેલા પપ્પાને મનાવી છે કે પપ્પા આમ કરો ને, આટલું કરવા દો ને મને। પછી પપ્પાને વાત ન માને, પછી આપણે મમ્મીને કહી છે, પછી કાકાને કહી છે। એ જ રીતે કરશને પણ એના પપ્પાને મનાવી લીધા વાત કરીને, એ પપ્પા માની ગયા। પછી તેના કાકાની વાત છે તો કે કાકા વાત સાંભળવા તૈયાર નહોતા। પછી શું કીધું છે કે તૈયાર નહોતા, તો હવે શું કરવાનું છે? તો આપણે વાત કરી કે જો એના પિતાજી તો માની ગયા છે, હવે શું કરશે કરશન? તમે જો કરશન ની જગ્યાએ હોત તો શું કરત? તમે કરશન ની જગ્યાએ હોત તો શું કરત? તો તમારે લખવાનું છે કે તમે કરશન ની જગ્યાએ હોત તો ઘંટી ખરીદે પાર કરત। તમારી સાથે આવું ક્યારે થયું છે કે તમારે કઈ કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે? તમારી સાથે ક્યારે આવું બન્યું છે કે તમારે કઈ કામ કરવું હોય તો તમારા પપ્પા હા પાડે, પણ તમારા કુટુંબના કાકા અથવા ભાઈ કે કોઈ હોય વડીલ તે તમને મંજૂરી ન આપે એટલે કે ના પાડે? તમારા ઘરમાં મહત્વના નિર્ણય કોણ લે છે? એટલે કે મહત્વનું મોટું નિર્ણય હોય તે કોણ લે છે? મમ્મી લે છે, દાદા લે છે કે દાદી લે છે? જે લેતા હોય તે લખવાનું। તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટેના નિર્ણયો લે તો તમને કેવું લાગે? બધાના નિર્ણય લેવાના હોય તો જે નિર્ણય લેવાનો એ એક જ વ્યક્તિ લે તો તમને કેવું લાગે? કે નિર્ણય તો ઘણા બધા હોય પણ દાદા જ લે તો તમને કેવું લાગે? કે એવું જ છે કે દાદાને જ વિચાર કરવાનો અને ઘડીએ વળીએ દાદાને જ પૂછવાનું? એના પછી છે મને આ પસંદ નથી, તેના વિશે સમજશું? તો એમાં મીનાની વાત કરવામાં આવી છે। મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી। મીના અને રીતુ લંગડી રમીને ઘરે જઈ રહી હતી। મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ મારા ઘરે આવ। મીનાએ રીતુનો હાથ ખેંચ્યો અને કીધું, આવ મારા ઘરે આવ।
તારા કાકા ઘરે છે? જો તે હશે તો હું નહીં આવું, શું કહે છે? મીનાએ રીતુનો હાથ ખેંચ્યો અને રીનાને રીતુને કહે છે કે આવ મારા ઘરે આવ. તો રીતુ શું કહે છે મીનાને? કે તારા કાકા ઘરે હશે તો હું નહીં આવું. રીતુએ જવાબ આપ્યો, પણ તું આ શું કહે છે? રીતુ શું કહે છે? રીતુએ જવાબ આપ્યો કે તું આ શું કહે છે? કેમ આવું કહે છે? કે કાકા તને પસંદ કરે છે તે કહે છે. તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ. શું કહે છે? કાકા તને પસંદ કરે છે, એટલે કે કાકાને તું બહુ ગમે છે. એટલે કાકા એમ કહે છે મને કે તું રીતુને, તારા મિત્ર રીતુને ઘરે લઈને આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. એટલે કાકા એમ કહે છે કે તમે તું રીતુને ઘરે લઈને આવ, હું તને અને રીતુને બેયને ઘણી બધી ચોકલેટ આપીશ. રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવી કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે. રીતુએ હાથ છોડાવી દીધો અને મીનાને કહે છે કે મને તારા કાકાથી ડર લાગે છે. આટલું કહી રીતુ ઘરે જતી રહી. હવે બે બહેનપણી રમતી હોય શેરીમાં, આ ધારો કે ગમે તે બે બહેનપણી શેરીમાં આપણે રમતા હોય, તો કોઈ આપણને કહે કે હાલને મારા ઘરે, તો આપણે એમ કહી દઈએ કે ના મને, મારે તારા ઘરે નથી આવવું. એટલે ઓલી બહેનપણી આપણને કહેશે કે કેમ નથી આવું, તું મારા ઘરે આવવાની કેમ ના પાડે છે? તો બહેનપણી ઓલી કહેશે કે મને તારા ફઈથી બીક લાગે છે, અથવા તો તારા દાદીથી બીક લાગે છે, જેનાથી બીક લાગતી હશે તેના તેનું નામ દેશે. પછી એ જ રીતે આમાં મીના એમ કીધું કે મારા કાકા તો એમ કહે છે કે તારી ફ્રેન્ડને ઘરે લઈને આવ, હું ચોકલેટ આપીશ. તો એવી જ રીતે સામે વાળી ફ્રેન્ડ આપણને એમ કે મારા દાદા તો એમ કહે છે કે તું લઈને આવને, તને શેનો ડર લાગે છે? એટલે કહે છે શું કહ્યું રીતુએ? તો કે હાથ છોડાવીને ઘરે જતી રહી. તો બેનપણી પણ આપણને હાથ છોડાવીને ઘરે જતી રહે છે. ચાલો, રીતુને થયેલા અનુભવો બીજા બાળકોને પણ થયા છે. જેવું રીતુને થયું છે એવા અનુભવ બીજા બાળકોને પણ થયા છે. જો બાળકો વર્ગમાં આ ચર્ચા કરશે તો તે તેમના વિશ્વાસને બાંધવા અને સહારાની અનુભૂતિ કરાવવા મદદ કરશે. એટલે કે એની ફ્રેન્ડ રીતુ ને એના કાકાથી, મીનાના કાકાથી બીક લાગતી હતી, તો મીનાએ એને સમજાવી કે તું ચાલ મારા ઘરે, મારા કાકાના કાકાથી તું બીમા, એટલે કે ડરમાં. તો જો વિશ્વાસ બાંધવા માટે કોઈ ફ્રેન્ડ કોઈ વાત કરશે, કોઈ તમને મદદ કરશે કોઈ બાબતે તમને લાગે, તો થોડા બાળકોને વ્યક્તિગત રીતે બોલાવી વાત કરી શકો છો. ક્યાંય તમે અચકાવ કે કઈ તમને કોઈ બાબત લાગે, તો કે થોડા બાળકોને વ્યક્તિગત રીતે, એટલે કે એક એક કરીને બોલાવી અને તેને વાત કરી શકો છો કે મને આ પ્રોબ્લેમ છે. જો શાળામાં સલાહકાર હોય તો તમે તેમની મદદ લઈ શકો છો. તમને ક્યાંય તકલીફ પડે તો તમારે વ્યક્તિગત રીતે તમારી સાથે કોઈ હોય તો તેની સાથે તમે વાત કરી શકો છો. એના પછી છે કે આ વિશે વાત કરો, એટલે કે તમને ક્યારે કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોઈ કોનું અડવું તમને પસંદ નથી, તમને કોઈ અડે નહીં એવું બન્યું છે? કોનું અડવું પસંદ નથી તે લખવાનું છે. જો તમે ઋતુની જગ્યાએ હો તો શું કરો? જો તમે ઋતુની જગ્યાએ હો તો શું કરો? તો તમે જાઓ. ઋતુ નથી ગઈ, એના કાકાથી એને બીક લાગે છે, એટલે પણ તમે તો જાઓ જ. પછી એના પછી છે, જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? કે જ્યારે કોઈ આવી રીતે હાથ છોડાવીને ઘરે વયું જાય તો બીજું શું કરી શકાય? એના વિશે ચર્ચા કરવાની છે કે એવી રીતે હાથ છોડાવીને ભગાય નહીં, એને વ્યક્તિગત રીતે વાત કરાય કે મને આ પ્રોબ્લેમ છે. દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી. શું કીધું છે? કે દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે છે તે એને ગમતું નથી, પરંતુ તેને મીનાના હાથ પકડે તે પસંદ છે. શું કહે છે? પરંતુ તેના કાકા મીનાના હાથ પકડે એ ગમે છે મીનાને, પણ રીતુને એના કાકા મીનાના કાકા હાથ પકડે તે ગમતું નથી. એટલે એના કાકાના અહીંયા ત્યાં જવાની ના પાડી છે. તમે વિચારો આ તફાવત કેમ છે, આ તફાવત કેવો છે? તો કે સારો છે, કોઈ કોઈને અડે તે પસંદ નથી. ચાલો, એના પછી છે, બાળકો જ્યારે તેમના કુટુંબના સભ્યોના કેફી પદાર્થોના સેવનની વાતોની આપલે કરે. કેફી પદાર્થોના સેવનની, એટલે કે કોઈ ચા કે કોઈ કોફી કે અલગ અલગ સેવન હોય છે
તેની વાતોની આપલે કરે છે અને સંવેદનશીલતા પૂર્વક લેવી કેફી નશીલા પદાર્થોની નુકસાનકારક અસરોની વર્ગમાં ચર્ચા કરી શકાય શું કીધું છે કે સંવેદનશીલતા પૂર્વક એટલે કે શાંતિથી સંવેદના જાણીને આપણે જાણવી જોઈએ કેફી નશીલા પદાર્થ છે એટલે કે કેફી થી નશો ચડે છે કે નથી ચડતો તેની અસર શું થાય છે તે આપણે વર્ગમાં ચર્ચા કરવી જોઈએ આ પ્રકારના મુદ્દાઓની તાલીમ કાર્યક્રમોમાં ચર્ચા કરી શકાય કાર્યક્રમ હોય ત્યારે આ પ્રકારની ચર્ચા કરી શકાય છે આ કુટુંબના બાળકો કેફી પદાર્થોનું સેવન કરતા પણ આ પ્રકારની આદતો ટેવોની ઝપટમાં આવી જઈ શકે છે શું કીધું છે કે આ કેફી પદાર્થના પ્રકારની આદત છે આ કુટુંબના બાળકો તેની ઝપટમાં આવી શકે છે કે નથી આવી શકતા તેઓને તેમાંથી બચાવવા સમયસર પ્રતિક્રિયા કરવી પડે શિક્ષકના સૂચનની બાળકો દ્વારા આ વિષય પર ચાર્ટ અને પોસ્ટર બનાવડાવી શકાય અને વર્ગમાં ચર્ચા કરી શકાય કેફી અને અલગ અલગ પદાર્થોના શિક્ષકોએ સૂચન આપવાના અને ચાર્ટ બનાવડાવી શકાય તે આપણે સ્કૂલ ચાલુ થાય પછી વર્ગમાં ચર્ચા કરીશું ચાલો બાળકો હરિ ઓમ જય શ્રી કૃષ્ણ આવતા વિડીયોમાં પાછા મળીશું